રાખવા રાખવા માટે ફરજિયાત માટેના ધારાને રદ કરવા બાબતે રાજકોટ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું તારીખ એકત્રીસ ત્રણ બે હાજર બાવીસ ના વિધાનસભા સરકાર દ્વારા રખડતા ઢોરોને નિયંત્રણમાં લેવા તથા શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુના માલિકોને દંડ થતા સજાની જોગવાઈ સંદર્ભ બિલ પસાર કરવામાં આવ્યું છે તો આ કાયદાકીય બિલનો સમગ્ર ગૌપ્રેમી વર્ગ અને સિંધી સમાજ ઉગ્ર વિરોધ વ્યક્ત કરે છે તેને સમસ્ત સિંધી સમાજ દ્વારા રાજકોટ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવેદન પત્ર આપવામાં આવ્યું રાજુકુમાર સાથે વિપુલ કાવર બી નાઇન ટીવી ન્યુઝ રાજકોટ વિજલભાઈ ચાવડી અમારું નામ છે માલધારી સમાજ આવું છું ગુજરાત સરકારે જે ગાય રાખવા માટે ફરજિયાત લાઇસન્સનો ધારો જે અમલ કર્યો છે એ ધારાને રદ કરાવવા માટે અમે રોજે રોજ દરરોજ અલગ અલગ સમાજને મિટિંગ કરી અને ગૌપ્રેમી ભાઈઓને અમે કહીએ છીએ કે દરરોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારને જાણ કરે જે આ નિર્ણય છે એ તદ્દલખી નિર્ણય છે અને ગૌપાલકો જેટલા છે રાજકોટની અંદર અલગ અલગ સમાજની અંદર એટલે બધા સમાજના એક મિટિંગ કરી અને દરેક સમાજમાંથી અમને કહેવામાં આવે છે કે ગાય સૌની માતા છે અને અમે તમારી સાથે છીએ અને ગાય માતા માટે અમારે જે કંઈ કરવું પડે એ અમે કરશું એ દરમિયાન અમે દરરોજ જ્યાં લગી આ કાયદો નાબૂદ નહીં કરે ત્યાં લગી દરરોજ એક સમાજ આવી અને કલેક્ટર સાહેબે એક આવેદનપત્ર આપશે અમે આની પહેલાં કડિયા સમાજનું આપેલું છે આવેદન સોની સમાજનું આપેલું છે દરજી સમાજનું આપેલું છે અને આજ સિંધી સમાજનું આવેદનપત્ર આપીએ છીએ અત્યાર સુધીમાં ત્રણ આપ્યા ચોથું આવેદન છે અમારું કલેક્ટર સાહેબે અમને અમે તો આવેદનપત્ર આપીએ છીએ અને અમારું આવેદન છે ગુજરાત સરકારને મોકલી અને તમારું ઘટતું કરવું એવી અમારી એક વિનંતી છે છવાણી સિંધી સમાજના અગ્રાણી અને સિંધી સમાજ આજે માલધારી સમાજના જે આ જટિલો પ્રશ્ન છે જે હર હંમેશા ગૌની સેવા કરે છે એવી સમાજને જો સરકાર શ્રી દ્વારા આવી રીતે રંજાડવામાં આવે તો સિંધી સમાજ દ્વારા આવેદનપત્ર દઈ અને કલેક્ટરને આ વાતનો એ ખુલાસો કરવા માગી છે કે ગૌપ્રેમી ભારતની જનતા છે ત્યારે ગુજરાતમાં કાળા કાયદાને નાબૂદ કરવું જોઈએ એવી અમારી માગણી છે અસ્તુ જય હિન્દ જય ભારત